સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી યુવતી પિતાના ગેરેજ માટે જમીનની શોધમાં હતી ત્યારે તેના સંપર્કમાં આવેલા બે બ્રોકરે તેની મજબૂરીનો ગેરલાભ ઉઠાવ્યો હતો। યુવતીને જમીન સાથે નોકરી અપાવવાની પણ લાલચ આપી હતી। બાદમાં બ્રોકરે યુવતીને વીઆઈપી રોડ સંગીની સર્કલ બોલાવી હતી। ત્યાંથી યુવતીને કારમાં બેસાડી બંને જમીન દલાલ એરપોર્ટની સામે રાજહંસ બેલીઝામાં આવેલા રૂમમાં લઈ ગયા હતા। બંને વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ। અગાઉથી કરેલા પ્લાનિંગ મુજબ જમીન દલાલે રૂમમાં યુવતીને નશાયુક્ત કોલ્ડ ડ્રિંક પીવડાવ્યા બાદ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો। યુવતીએ આ અંગે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે બંને વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અડાજણ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીએ તેના પિતા માટે ગેરેજ ચલાવવા માટે ભાડેથી જમીન શોધતી હતી। આ દરમિયાન તે વેસુ વીઆઈપી રોડ એટલાન્ટા બિઝનેસ હબમાં ઓફિસ રાખી જમીન દલાલીનું કામકાજ કરતા દિલીપ ખાંડેલિયાના સંપર્કમાં આવી હતી। દિલીપે યુવતીને 2-3 જગ્યા પણ બતાવી હતી, પરંતુ યુવતીને તે જગ્યા પસંદ આવી ન હતી। એ દરમિયાન ફેબ્રુઆરી માસના પહેલા સપ્તાહમાં દિલીપે યુવતીને નોકરી અપાવવાને બહાને જમીનનું મોટા પાયે કામકાજ કરતા અજય દિવાન નામના યુવક સાથે પરિચય કરાવ્યો હતો। અજય નોકરીની સાથે ગેરેજ માટે જમીન પણ અપાવશે એવું કહી સંગીની સર્કલ પાસે બોલાવી હતી। ત્યાંથી દિલીપ યુવતીને તેની કિયા સેલ્ટોસ કારમાં બેસાડી એરપોર્ટની સામે આવેલ રાજહંસ બેલીઝાના રૂમમાં લઈ ગયો હતો। ગઈકાલે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે બેન ફરિયાદ કરવા આવે, જે ફરિયાદની વિગત હકીકત જોતા એવી છે કે દિલીપ ખાંડેલિયા નામના માણસોએ તેમને ડુમસ રોડ પર એક ઓફિસ હતી જ્યાં બોલાવેલા, ત્યાં વાતચીત થયેલ, ત્યારબાદ બીજા દિવસે બમરોલી બાજુ તેમણે પોતાની જગ્યા બતાવેલ, તે પણ અનુકૂળ નહીં આવતા ગઈ તારીખ 8 મે 2023ના રોજ તેમણે સંઘીની સર્કલને પોતાની ગાડીમાં બેસાડી અને ડુમસ રોડ પર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લઈ ગયેલા, જ્યાં તેમના મિત્ર અજય દિવાન પણ હાજર હતા અને બંને જણા ઓફિસમાં તેમની સાથે શારીરિક કડપલા કરેલા અને ત્યારબાદ તેમની મરજી વિરુદ્ધ અપકૃત્ય કરેલું, જેથી તે બેનને બેભાન કરીને જે પણ કર્મક્રિયા કરેલ જેની રજૂઆત તેઓએ રજૂઆત કરતા તથા પોતે ડરના માર્યા ઘરે જતા રહેલો હોય અને આશરે 3-4 માસ બાદ અલથાણ પોલીસે આવી રજૂઆત કરેલ કે મારી સાથે ગઈ તારીખ 8 ફેબ્રુઆરી 2023ના રોજ આ બનાવ બનેલ છે, જેના આરોપી દિલીપ ખંડેલવાલ અને અજય દિવાન છે। જે મુજબની હકીકત તેમની ફરિયાદ ડ્રાફ્ટ કરી પોલીસ અલથાણના હોય તપાસ ચાલુ કરેલ છે અને સદર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બોલાવવાનું કારણ શું હતું અને વિક્ટિમ ત્યાં કઈ કેમ હતી? જી, વિક્ટિમની રજૂઆત તથા જવાબ જોતા વિક્ટિમ પોતે નોકરીની શોધમાં હતી અને આ દિલીપ ખંડેલવાલે પોતાની સૌ પ્રથમ નોકરીની લાલચ આપી, ત્યારબાદ નોકરીની જગ્યાઓ બતાવતા બેને સ્વીકારેલી અને ગઈ તારીખ 8મીના રોજ તે બેન પર તેમણે શારીરિક અપકૃત્ય કરેલું।